નમસ્તે વિદ્યાર્થી મિત્રો લેસન એઇટ થર્ટી ઇન ધ લાઈફ ઓફ ઇન્ડિયન ફાઇટર પાઇલોટના લેક્ચર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જોયું હતું કે બંને પ્લેન છે એ સામાન્ય દુશ્મન ઉપર હુમલો કરે છે ઓકે સો એમાં આગળ જોઈએ ધેર આર ક્લાઉડ્સ ઓલ અરાઉન્ડ હવે વિમાન આકાશમાં આવડતું હોય એટલે સ્વાભાવિક છે કે દેર આર ક્લાઉડ્સ ત્યાં આગળ વાદળાઓ ઓલ અરાઉન્ડ બધી જ બાજુઓ હતા વિમાન ઉડતું હતું અને આજુબાજુમાં વાદળાઓ હતા ધ અર્થ હેઝ ડિસઅપિયર્ડ અને માટે અર્થ આકાશ જે છે એ ડિસઅપિયર્ડ અદ્રશ્ય થઈ ગયું હતું તો મેગ આર ફાસ્ટ એપ્રોચિંગ ટુ ધ ટાર્ગેટ પેલું મેગ છે એ ઝડપથી એપ્રોચિંગ આગળ વધી રહ્યું હતું તો ટાર્ગેટ પોતાના લક્ષ્ય બાજુ નાવ બોટ ધ પ્લેન્સ ડાઈવ બિલો ધ ક્લાઉડ્સ બંને વિમાન છે એણે કૂદકો માર્યો ડાઇવ આપણે કે ડાઇવ મારવી તો એ કૂદકો માર્યો કેમાંથી બિલો ધ ક્લાઉડ્સ વાદળાઓની વચ્ચેથી એન્ડ ધર પ્લેન્સ આર ફ્લાઈંગ લોવલ અને તેઓના વિમાન છે એ ફ્લાઈંગ ઉડવા લાગ્યા લોવેર નીચેની તરફ કૂકી સી ઇઝ ધ ટાર્ગેટ કુકીએ જોયું કે ટાર્ગેટ એનું લક્ષ્ય જે છે એ સામે છે એન એનિમી ટેન્ક અને જેવી જ દુશ્મનની ટેન્ક દેખાણી તે રિલીઝડ ધ બોમ્બ તેઓએ વિમાનમાંથી રિલીઝિસ મુક્ત કર્યા અથવા છોડ્યા ધ બોમ્બ દિસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિયર્સ એટેક પ્રોસીડ્યુર એન્ડ બોમ્બ એમિંગ એ અ પરફેક્ટ એટલે કે બરાબર એ તક હતી કે રિયર્સ તાત્કાલિક એટેક પ્રોસિડ્યુર્સ હુમલોની પ્રક્રિયા કરવામાં આવે એન્ડ બોમ્બ એમિંગ અને બોમ્બ છે એને એમ એના લક્ષ્ય તરફ છોડવામાં આવે ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરા કેપ્ચર ધ એક્શન જ્યારે ફાયરિંગ થઈ રહ્યું હતું ત્યારે ઓટોમેટિક કેમેરો જે હતો એને કેપચ્યુર ઝડપી લીધી તો એક્શન આખી કાર્યવાહીની પ્રવૃત્તિ છે એ કેપચ્યુર અને પોતાના કેમેરામાં ઝડપી લીધી ધ ટુ પ્લેન સર્કલ્સ બે પ્લેન છે એ ગોળ ફરી રહ્યા હતા ધેન કમ ડાઉન ઓન ધ અનધર ટાર્ગેટ અને પછી તેઓ નીચે આવ્યા અનધર ટાર્ગેટ પોતાના બીજા લક્ષ્ય બાજુ અ બ્રિજ શું હતો તો કે બ્રિજ બ્રિજ એટલે કે પુલ પહેલાં ટેન્ક હવે બ્રિજ તરફ પાછા આવ્યા તે ઇઝ અ સ્ટ્રોંગ વાઇન્ડ તે આગળ ખૂબ જ સ્ટ્રોંગ એટલે કે મજબૂત પવન ફૂંકાઈ રહ્યો હતો તેર ફોર તેમ છતાં તે રિલિજિયસ ધ બોમ્બ્સ અર્લિયર માટે તેઓએ મુક્ત કરી દીધા છોડ્યા બોમ્બને થોડા વહેલા વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન પણ સાથે એક્યુરેટ એટલે કે પરફેક્ટ ચોક્કસ એ લોકોને કેલ્ક્યુલેશન ગણતરી મુજબ એને પોતાના બોમ્બ ફેંક્યા વી હેવ ગોટ ઇટ રાઇ તે આપણે બરાબર નિશાન લીધું છે વિઝિબિલિટી હેઝ બી કમ પરંતુ જે વિઝિબિલિટી વિમાનમાંથી જોવાનું જે દૃશ્યનું જે વાતાવરણ છે એઝ બીકમ અવ્રશ એ ખરાબ થઈ રહ્યું છે લેટ્સ ગો હોમ ચાલો હવે ઘરે જઈએ સે ઇઝ કુ બેક ધ બેઝ તેઓ પાછા આવ્યા પોતાના કેમ્પ પાસે તે રિપોર્ટ ટુ ધ આર્મી મેન તેઓએ અહેવાલ આપ્યો એમના જે આર્મી અધિકારી હતા સેનાના અધિકારી એને હી એડમાયર્સ ડેમ તેણે એડમાયર્સ એ અધિકારી એના એડમાયર કર્યા એટલે કે વખાણ કર્યા કમાન્ડર્સ યોર પ્લેન્સ વેરી ધ રાઈટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ સૈનિકો તમારા પ્લેન છે એ બરાબર હતા બરાબર સમયે રાઇટ પ્લેસ એટલે કે ચોક્કસ જગ્યાએ હતા રાઈટ ટાઈમ ચોક્કસ સમયે યુ હેવ ગીવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી તમે ખૂબ જ ઇફેક્ટિવ અસરકારક રીતે સપોર્ટ એટલે કે ટેકો આપ્યો છે ટુ ધ આર્મી ભારતીય સેનાને એટલે કે સેનાને એમ તમે પરફેક્ટ ઇફેક્ટિવ સપોર્ટ એમ ઇફેક્ટિવ એટલે અસરકારક સપોર્ટ એટલે કે ટેકો આપ્યો છે આર્મીને સેનાને તો આમ તે પોતાના લક્ષ્યને ચોક્કસ સમય પૂરું કરી અને પાછા ફરિયા તો આપ આ લેક્ચર્સને પાસાંતરને ધ્યાનથી સાંભળશો તે વાત સાથે હું અહીં વિરમું છું અસ્તુ